રાજ્યમાં નશાનું બેફામ વાવેતર થઈ રહ્યું છે. હવે બનાસકાંઠા પંથકમાંથી પણ નશાનું એક ખેતર ઝડપાયું. પોલીસે ગાંજા સાથે ઝડપેલ વસંતગીરી મહંત ઉર્ફે વિષ્ણુ શકરા પટેલને જે છે હતો તે બુટલેગર નીકળ્યો. મહંત તરીકે ઓળખ આપી શીતળા માતાજીના મંદિરમાં તે રહેતો હતો અને શખ્સ અમદાવાદના ચોર ફળી નરોડા અમદાવાદનો છે. ગાંજા સાથે ઝડપાયેલા વસંતગીરી મહંત ઉર્ફે વિષ્ણુ શકરા પટેલ પર અમદાવાદમાં દારૂના ગુનામાં પાસા થઈ હોવાથી તે પોતાનું નામ બદલી મહંત તરીકે ઓળખ આપીને રહેતો હતો. અમદાવાદનો બુટલેગર થરાદના લુણાવાડા ખાતે માતાજીના મંદિરે વસંતગીરી મહંતનું નામ ધારણ કરીને રહેતો હતો. મંદિરમાં વસંતગીરી મહંત ઉર્ફે વિષ્ણુ શકરા પટેલ પાસે અસામાજિક તત્વો ગાંજો પીવા આવતા હોવાથી સ્થાનિકો પરેશાન હતા. સ્થાનિકોએ ગાંજાના મામલે પોલીસને જાણકારી પણ આપી હતી. થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અમારી ઓફિસના સ્ટાફ સાથે મળીને અમે લુણાવા ગામ જે માળી ફાર્મ કહેવાય છે ત્યાં શીતળા માતાજીનું મંદિર છે. તે શીતળા માતાજીના મંદિરે એક બાવાજી રહે છે અને ત્યાં અમને હકીકત ગામ લોકોએ જ કીધું હતું કે સાહેબ આ બાવાજી છે એ અસામાજિક તત્વો ત્યાં આવે છે અને એ દારૂ ગાંજો અને એવું બધું પીવે છે અને પાય પણ છે. તેથી અમે આવી ગામ લોકોની રજૂઆતના અનુસંધાને ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા અને પછી અમે જોઈ તપાસ કરતાં આ હકીકત સાચી મળેલી. જેથી તુરંત સ્થળ ઉપર FSLને બોલાવી લીધેલ અને FSLની હાજરીમાં અને પંચોની સરકારી પંચોની હાજરીમાં તે જગ્યાએ રેડ કરેલ. અમને ત્યાંથી ગાંજાના છોડ મળી આવેલા છે અને તે કાયદેસર કબજે કરી અને તેના વિરુદ્ધ NDPSની એક મુજબ ગુનો પણ દાખલ કરી દીધેલ છે અને જે બાવાજી હતા એમની ધરપકડ પણ કરી લીધેલ છે અને કુલ અમે 68,100 મુદ્દામાલ કબજે કરેલ છે અને એનો મોબાઈલ ફોન પણ અમે કબજે કરી લીધો છે અને હાલે હવે આગળની એની પૂછપરછ કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી જે આરોપીના કહેવા પ્રમાણે અમને એવું જાણવા મળેલું છે કે આ બાવાજી છે એ અગાઉ અમદાવાદનો બુટલેગર હતો અને તેની પાસા પણ થયેલી છે અને પછી તે ત્યાંથી પોતાનું નામ બદલી અને અહીંયા બાવાજી તરીકે આ શીતળા માતાજીના મંદિરમાં